नमस्कार विद्यार्थी मित्रों, हूँ भूमिका भट्ट, श्रीमती एलपी सवाणी विद्याभवन अडाजण ब्रांच। गए वखते आपणे चित्रपाठ शीख्या जेनुं नाम छे रेलवे स्टेशन। खास करीने गुजराती भाषामां 8 धोरण सुधी दरेक वखते पहेलो पाठ चित्रपाठ ज होय छे, खरुं ने? जेनुं अवलोकन करीने आपणे ते चित्रने अनुरूप प्रश्नोना जवाब आपवाना होय छे, परंतु आपणे खाली तेना पूरतुं ज सीमित नथी रहेवानुं। तेना लगती घणी बधी माहिती मेळववानी छे, जेम के आपणे गए वखते रेलवे स्टेशन विशे, रेलवे स्टेशन पर आवेला विभागो, बारीओ, त्या लखेली सूचनाओ विशे जाण्युं। ए सिवाय बीजा केटलाक जाहेर स्थळोनी सूचनाओ विशे पण जाण्युं, जेम के शाळा, दूध मंडळी, आरोग्य केन्द्र, ग्राम पंचायत, बस स्टेशन वगैरे वगैरे जाहेर स्थळोनी सूचनाओ विशे पण जाण्युं। तो चालो पहला आपणे तेनु थोड़ू रिविजन करी लईए। आ चित्रने आधारे आपणे केटलाक प्रश्नोना उत्तर मेळवीए। प्रश्न एक, चित्रमां कोण कोण नजरे पड़े छे? तो चित्रमां मुसाफरो, कूली जेमणे के लाल कलरनो यूनिफॉर्म पहेरेलो छे, टिकीट चेकर, फेरिया अने विविध एटले के अलग अलग स्टॉल नजरे पड़े छे। चित्रमां कया कया स्टॉल नजरे पड़े छे? तो चित्रमां प्रभात बुक स्टॉल अने एक टी स्टॉल नजरे पड़े छे। अहींया चित्रमां तमे जुओ एक घड़ियाळ आपेली छे, ते घड़ियाळमां केटला वाग्या छे? तो घड़ियाळमां 4:40 थई छे। नंबर 4, कया कया फेरियाओ नजरे पड़े छे? तो विद्यार्थी मित्रों, अहीं आपणने अत्यारे तो एक ज फेरियो नजरे पड़े छे के जे फळ वेचे छे, पण एनी बाजूमां पण आपणने एक फेरिया जेवो माणस देखाय छे, तो आपणे तेने मीठाई वेचनारो फेरियो कहीशुं। तो आ चित्रमां फळ वेचनारो एक फेरियो नजरे पड़े छे अने एक मीठाई वेचनारो फेरियो नजरे पड़े छे। विद्यार्थी मित्रों, आपणे आ पहेला पण ઘણીવાર રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ગયા છીએ, ખરું ને? તો આપણે આપણા અનુભવોને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે। તો ચાલો જોઈએ રેલવે સ્ટેશન પર કયા કયા સ્ટોલ જોવા મળે છે। રેલવે સ્ટેશન પર બુક સ્ટોલ, ટી સ્ટોલ, નાસ્તાનો સ્ટોલ, પાણીનો સ્ટોલ, રમકડા સ્ટોલ, રમકડા એટલે ટોય્સ, ફરસાણ કે મીઠાઈ સ્ટોલ વગેરે સ્ટોલ જોવા મળે છે। નંબર 2, સ્ટેશન પર કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? સ્ટેશન પર આ સૂચનાઓ લખેલી હોય છે, જેમ કે સ્વચ્છતા જાળવો, ખિસ્સા કતરુંથી એટલે કે પોકેટ મારથી સાવધાન રહો, લાઇનમાં ઊભા રહો, શાંતિ જાળવો, પાણીનો બગાડ કરશો નહીં, કચરો કચરાપેટીમાં નાખો વગેરે સૂચનાઓ લખેલી હોય છે। નંબર 3, લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? લાઉડસ્પીકર દ્વારા ટ્રેન નંબર, પ્લેટફોર્મ નંબર, ટ્રેનનો સમય, ટ્રેન કેટલી વહેલી કે મોડી છે તે સૂચના, કોઈ ખોવાઈ ગયું હોય તો તેની સૂચના વગેરે સૂચનાઓ લાઉડસ્પીકર દ્વારા અપાતી હોય છે। રેલવે સ્ટેશન પર કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? હવે આપણને પ્રશ્ન થાય કે ફેરિયો એટલે શું? તો ફરી ફરીને વસ્તુઓ વેચનાર, જેને આપણે ઇંગ્લિશમાં સેલ્સમેન કહીએ છીએ। રેલવે સ્ટેશન પર છાપા એટલે કે ન્યૂઝપેપર તેમજ સામયિકો વેચનાર, પાણીના પાઉચ કે પાણીની બોટલ વેચનાર, ચા કોફી વેચનાર, ફળ કે સિંગચણા વેચનાર, રમકડા વેચનાર વગેરે ફેરિયાઓ જોવા મળે છે। જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો કેવા કેવા જાહેર સ્થળ? બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાળા, આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, આ બધા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા આપણે શું કરીશું? તો આપણે કચરો કચરાપેટીમાં જ નાખીશું, શૌચાલયનો ઉપયોગ કરીશું, જ્યાં ત્યાં ગંદકી કરીશું નહીં, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું, જાહેર સ્થળોએ લખેલી સૂચનાઓનું પાલન કરીશું। રેલવે સ્ટેશન પર કયા કયા વિભાગ અને બારીઓ હોય છે? રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ વિભાગ, પ્રતીક્ષા વિભાગ, કર્મચારી વિભાગ, પોલીસ વિભાગ, સફાઈ વિભાગ,
વગેરે વિભાગો હોય છે, જ્યારે ટિકિટ બારી, પૂછપરછ બારી અને રિઝર્વેશનની બારી હોય છે. કેટલાક જાહેર સ્થળોની સૂચનાઓ જાણીએ. શાળા, તો શાળામાં કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? શાળાનો સમય, આચાર્યને મળવાનો સમય, સ્વચ્છતા જાળવો, કચરાપેટીનો ઉપયોગ કરો, શાંતિ જાળવો, પાણીનો બગાડ ન કરો, લાઇનમાં ચાલો, ફૂલ છોડનું જતન કરો વગેરે સૂચનાઓ શાળામાં લખેલી હોય છે. દૂધ મંડળી, આપણે જોયેલું વિદ્યાર્થી મિત્રો કે દૂધ મંડળી એટલે ખાસ કરીને ગામડામાં જે જગ્યાએ ગાય કે ભેંસનું દૂધ જમા કરાવવું અને ત્યાંથી પછી મોટી મોટી ડેરીઓ જેવી કે અમૂલ ડેરી અને સુમૂલ ડેરીમાં તે દૂધ જમા કરાવવામાં આવે છે. તો ત્યાંની લખેલી સૂચનાઓ જોઈએ. સમયસર દૂધ જમા કરાવવું, દૈનિક નોંધપોથી સાથે લાવવી, સ્વચ્છ વાસણમાં દૂધ લાવવું, સ્વચ્છતા જાળવવી, શાંતિ જાળવવી અને લાઇનમાં ઊભા રહો વગેરે વગેરે સૂચનાઓ દૂધ મંડળીમાં લખેલી હોય છે. આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું, તો ત્યાં કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? દવાખાનાનો સમય, દૂધ સંપૂર્ણ આહાર છે, નિયત એટલે કે ચોક્કસ સમયે બાળકોને રસી મુકાવો, પાણી ગાળીને અને ઉકાળીને પીઓ અને જે દવા ડોક્ટરે લખી આપી હોય તે દવા ડોક્ટરને બતાવીને પછી જ દવા લો, આ પ્રકારની સૂચનાઓ લખેલી હોય છે. ગ્રામ પંચાયત, આપણે ગયે વખતે જાણેલું કે ગ્રામ પંચાયત એટલે કે જેવી રીતે શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જે કામ કરતી હોય છે તે ગામડાઓમાં ગ્રામ પંચાયત કામ કરતી હોય છે. તો ત્યાં લખેલી સૂચનાઓ જોઈએ. જન્મ અને મરણની નોંધ 21 દિવસમાં કરાવી લેવી, 15 દિવસની અંદર જન્મ અને મરણ એટલે કે બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ મેળવી લેવું, ઘર વેરો એટલે કે હાઉસ ટેક્સ, પાણી વેરો એટલે વોટર ટેક્સ વગેરે નિયમિત ભરો, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસન દૂર કરો, પર્યાવરણ એટલે કે નેચરનું જતન કરો એટલે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. તો આ બધા જાહેર સ્થળોની આપણે ખાસ કરીને સૂચનાઓનો અમલ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કોના વિશે વાત કરવા જઈ રહ્યા છે. રેલવે સ્ટેશનની વાત આવે અને સુરતને કેમ ભૂલાય? હા, આ સુરતનું રેલવે સ્ટેશન છે. અહીં 4 પ્લેટફોર્મ આવેલા છે અને અહીં રોજની લગભગ 317 જેટલી રોજની ગાડીઓ આવતી જતી હોય છે અને કેટલાય મુસાફરો અહીંની મુલાકાત લે છે. અને ગર્વની વાત તો એ છે કે 2016માં આ સુરત રેલવે સ્ટેશનને સ્વચ્છ રેલવે સ્ટેશન માટેનો એવોર્ડ પણ મળેલો છે અને 2019માં ભારતમાં સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનના પહેલા 50 એટલે કે પહેલા 50 રેલવે સ્ટેશનમાં સુરતનો નંબર આવે છે. તે આપણા માટે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે. આમ આ ચિત્રપાઠ દ્વારા આપણે રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન પરના વિભાગો, અન્ય જાહેર સ્થળો વિશે વિસ્તારથી જાણ્યું અને ચિત્રને અનુરૂપ પ્રશ્નોત્તરી પણ સમજ્યા. હવે તમારે શું કરવાનું છે તે જાણીએ. તમારે દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન, ભારતના ટોપ 10 રેલવે સ્ટેશન વિશે માહિતી મેળવવાની છે અને બીજા પણ કેટલાક જંકશન જેવા કે હાવરા જંકશન, અમદાવાદ જંકશન, દિલ્હી જંકશન, છત્રપતિ શિવાજી ટર્મિનલ એટલે કે મુંબઈ સેન્ટ્રલ જંકશન વગેરે વગેરે વિશે માહિતી મેળવવાની રહેશે. અસ્તુ.